વખતે એમનું માથું હતું એ જે વરણેશ્વર દાદાનું મંદિર છે, જે સૌથી પહેલાં દર્શન કર્યા ત્યાં પૂજાય છે, અને એમનું જે ધડ છે એ અહીંયા મેડક ધામ પડ્યું છે અને ત્યાં એમના ધડની પૂજા થાય છે. તો હું આજે તમને બતાવીશ કચ્છની એક એવી જગ્યા કે જે સદીઓ પહેલા, વર્ષો નહીં પરંતુ સદીઓ પહેલા, આ વાત છે સંવત 435ની. એ વખતે ગાયોની રક્ષા માટે પરમાર વંશના રાજવી પરમાર વીર વેણુદાદાએ પોતાનું માથું ધડથી અલગ કરી અને ગાયોની રક્ષા માટે એમને બલિદાન આપ્યું હતું. કચ્છમાં તો આવા ઘણા બધા વીર લોકો થઈ ગયા છે, એટલે જ કહેવાય છે કચ્છની ભૂમિ એ વીર લોકોની ભૂમિ છે. તો આજે એક એવી ઇતિહાસની જગ્યા હું બતાવીશ કે જ્યાં આજે પણ અલગ અલગ જગ્યાએ આ પરમાર વીર વરણેશ્વર દાદાનું એક જગ્યાએ માથું જ્યાં મસ્તકની પૂજા થાય છે અને તેનાથી 10-12 કિલોમીટર દૂર ત્યાં એમના ધડની પૂજા થાય છે. એવું એટલા માટે કે એવા વીર લોકો જ્યારે પોતાનું માથું વાળી નાખતા હતા તો તેમનું ધડ પણ એકલું લડતું હતું, અને ધડ એ કોઈ 5-10 સેકન્ડ કે 1 મિનિટ માટે નહીં પરંતુ 9-10 કિલોમીટર સુધી લડ્યું હતું. તો એ વખતે, આજથી ઘણા વર્ષો પહેલાંની વાત છે, તો એ વખતે આવા સુરવીરો આપણા કચ્છમાં હતા. તો આજે હું તમને દર્શન કરાવીશ આ પરમાર વંશના વેણુદાદાની અને એમનો આખો ઇતિહાસ પણ જણાવીશ. તો શરૂઆતથી અંત સુધી આ વિડીયો જુઓ, એનો શરૂઆતથી અંત સુધી વિડીયોમાં એનો આખો ઇતિહાસ કહીશ અને જગ્યા પણ તમને બતાવીશ. તો આ એ જગ્યા છે જે વેણુદાદાનું મંદિર છે. કહેવાય છે કે વાગડગીરી ભૌમમાં વરણેશ્વર પરમાર પ્રગટ પરચા પૂરતા, જેના અમર કીધા નામ. તો દાદાનો ઇતિહાસ એમ છે કે પરમાર કુળના જે મુંજાજી પરમાર એ ઉજ્જૈનમાં રાજ્ય કરતા હતા અને દિવસ રાત એ રૈયતનું પોતાનું હિત ઈચ્છતા હતા. એવા જે પ્રજાવત્સલ રાજા હતા પરાક્રમી પરમાર મુંજાજી, એમના પરિવારમાં પહેલી ધર્મપત્નીના કુખે પહેલો પુત્ર પુંજાજી અને બીજા ધર્મપત્ની નાથા કુંવરબા એમના કુખેથી વરણાયતજી અને વરણેશ્વર અને એક દીકરી એ લીલાબા હતા. મોટાભાઈ પુંજાજીના લગ્ન જાંબુવતીબા જોડે થયા હતા અને તે સાસરીમાં દૂધમાં સાકર ભળે તેમ ભળીને રહેતા હતા. પરમાર વંશના કુળ દેવતા વરણેશ્વર પરમાર નાનપણથી જ ખૂબ ભક્તિભાવવાળા હતા. શરૂઆતથી સવારથી જ તેઓ ભગવાન પાસે બસ એક જ પ્રાર્થના કરતા હતા કે મારું મોત મને એવું મળે કે હું ગાયોના રક્ષા માટે મરું, ગાયો માટે મારું આખું જીવન પસાર થાય. વરણેશ્વર પરમાર સૂર્યને રોજ જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે ભાભી શ્રી જાંબુવતી એકવાર ટીખળ કરીને કહે છે કે વાલા દેવરજી, આવી રીતે માગવાથી મોત મળતા નથી. જો તમારે ગાયોની વારે જ મરવું હોય તો પશ્ચિમ દિશામાં જાઓ અને દરરોજ મલેચ્છાઓ ગાયોને હેરાન કરે છે, તેના ત્રાસમાંથી તેમને મુક્ત કરાવો. ત્યારે વરણેશ્વર પરમાર કહે છે કે મેણાના મર પાબલડી, મેણા માથાનો ઘા આજે જ રણે સીધાવશું, એ તો ગાયોની વારે વેણવા.
ત્યારે તેમના ભાભી પણ સ્ત્રી સ્વભાવથી બોલી ઉઠે છે કે સીધાઓ રણ સંગ્રામમાં ગાયોની રક્ષા કાજ, સાચે મૂતીડે વધાવશું જેથી ગાયું વારસે વેણવું. એટલે એવું કહેવા માગે છે, તો આજે જ જાઓ રણમાં અને કરો ગાયોની રક્ષા, જેથી તમે ગાયોને બચાવશો તેથી તમે સાચે જ મૂતીડે વધાવી દેશો. આ જે સામે દેખાય છે એ જ છે મેળક ધામ. આ સાંભળતા જ વરેશ્વર ભગવાન ત્યાંથી ધોળા ઘોડા પર પલાળ નાખી હાથમાં શિહોરી તલવાર લઈ નીકળી પડે છે કચ્છની વાટે. અત્યારે પહોંચી ગયા છે મેડક પેઠ, મેડક ધામ. આડેસરથી લગભગ 18 કિલોમીટર છે. આડેસરથી વરણેશ્વર વેણુ દાદાનું મંદિર આ બાજુ 9 કિલોમીટર અને ત્યાંથી મેડક પેઠ આ દેખાય છે 9 કિલોમીટર. કહેવાય છે એવું કે વેણુ દાદા ગાયોની રક્ષા માટે લડતા લડતા જ્યારે એ આવ્યા હતા બહાર વટિયાઓ જોડે, તો તેમનું માથું અને ધડ અલગ થઈ ગયું હતું. એ વખતે એમનું માથું હતું એ જે વરણેશ્વર દાદાનું મંદિર છે, જે સૌથી પહેલાં દર્શન કર્યા ત્યાં પૂજાય છે, અને એમનું જે ધડ છે એ અહીંયા મેડક ધામ પડ્યું છે અને ત્યાં એમના ધડની પૂજા થાય છે. તો આ હતો મેડક ધામ અને પરમાર વેણુ દાદાનો ઇતિહાસ. ઘણા સુવીરો થઈ ગયા અહીંયા કચ્છની ભૂમિમાં. અહીંથી આગળ 40 કિલોમીટર દૂર વચ્છરાજ દાદાનું મંદિર પણ છે. રસ્તામાં જતા એક બીજો બેટ આવે છે, આ જે સામે દેખાય છે તે, ત્યાં એક હનુમાન દાદાનું મંદિર છે અને એક કૂવો પણ છે, ત્યાં મીઠું પાણી આવે છે. અને એનાથી આગળ 40 કિલોમીટર જઈએ એટલે વચ્છરાજ ધામ આવે છે. ત્યાંથી સુરેન્દ્રનગર જિલ્લો ચાલુ થઈ જાય છે એની અડે છે, અને ત્યાંથી ઝીંઝુવાડા પાટડી હળવદ એકદમ નજીક પડે છે. જ્યારે તેઓ ઉજ્જૈન નગરીમાંથી કચ્છમાં પ્રવેશે છે ત્યારે તેમને સૌ પ્રથમ દેવલબાઈ મળે છે, અને દેવલબાઈ જોડે એમને વાત સાંભળવા મળે છે કે અહીંયા ગાયોને મલેચ્છાઓ ઉપાડી જાય છે અને મારી નાખે છે. ત્યારે વરણેશ્વરજી કહે છે કે તમે ચિંતા ન કરો બેનડી, હું આ ગાયોને જરૂરથી તમારે લઈને આવીશ. ત્યારે વરણેશ્વરજી એ મલેચ્છાઓ સામે એકલા લડવા જાય છે. જ્યારે વરણેશ્વરજી આવતા હોય છે ત્યારે મલેચ્છાઓ જોઈને એમ કહે છે કે ભાઈ તું જતો રહે, અહીંથી તારી અત્યારે લડવાની ઉંમર નથી. અને એના પછી વરણેશ્વરજી અને મલેચ્છાઓ વચ્ચે ખૂબ મોટું યુદ્ધ થાય છે. મલેચ્છાઓ એમના યુદ્ધથી સામેથી જ હાર સ્વીકારી લે છે અને બધી ગાયોને આપી દે છે, પરંતુ એક ગાય ભૂલથી ત્યાં રહી જાય છે, જે ગાયનું નામ હતું કેવલ ગાય. આ કેવલ ગાયની પૂજા દેવલબાઈ દરરોજ કરતા હતા અને એમના દૂધથી જ ઘીના દીવા થતા હતા. જ્યારે તેમને ખબર પડે છે કે આ એક ગાય બાકી રહી ગઈ છે, તો ફરીથી તે એ ગાયને લેવા માટે મલેચ્છાઓ જોડે જાય છે. મલેચ્છાઓને તે હુંકાર આપે છે, પડકાર આપે છે કે ભાઈ મારી એક ગાય રહી ગઈ છે તે પાછી આપી દો. તો આ હુંકારથી જ મલેચ્છાઓ બિવાઈ જાય છે અને કહે છે એક ગાય હવે મળી શકે તેમ નથી, કારણ કે અમે એને વધારી દીધી છે. આ સાંભળતા જ વરેશ્વરજીને થયું કે મેં તો દેવલબાઈને વચન આપ્યું છે કે હું તમારી આ ગાય લઈને જ આવીશ, તો એમનું વચન હવે તૂટી જશે. તો એમને જાતે જ પોતાનું મસ્તક તલવારથી કાપી નાખ્યું અને ત્યાં મૂકી દીધું અને એમના ધડથી જ લડવાનું શરૂ કર્યું અને બધા મલેચ્છાઓના મસ્તક વાઢી નાખ્યા. આ ધડ લડતું લડતું છેક મેડક બેટ સુધી પહોંચ્યું હતું અને ત્યાં એ મલેચ્છાઓએ આગળ એક ભગવાનની આપેલી દોરી સામે રાખી તો ત્યાં એ ધડ પડી ગયું. દેવલબાઈએ જ્યારે આ વાતની ખબર પડે છે તો એ માતાજીને પ્રાર્થના કરે છે
અને માતાજી આવી અને એમ કહે છે કે હું તું કહે તો હું આમને સજીવન કરી શકું છું અથવા તો અમર કરી દઉં। ત્યારે દિવલબાઈ કહે છે કે મોત તો બધાને મળવાનું જ છે, પણ આમનું નામ જુગ જુગ સુધી રહે તેવું અમર કરી દો। અને માતાજીએ એમનું નામ અમર કરી દીધું। એમની પાછળ એમની બેનને પણ સત ચડે છે અને એ પણ સતી થાય છે। એમના મોટા ભાઈ એ પણ આ બારવટીઓ સામે લડતા લડતા પોતે બલિદાન આપે છે। તો આજે પણ ત્યાં દેવીસર તળાવ નજીક જે મંદિર છે ત્યાં આ ત્રણ ભાઈ બહેનની પૂજા થાય છે। મિત્રો, જે આ ઇતિહાસ મેં તમને કહ્યો એ ખૂબ ટૂંકમાં કહ્યો છે, કારણ કે જો લંબાણપૂર્વક કહેવા જઈએ તો આ વિડીયો ખૂબ લાંબો થઈ જાય। બીજી પણ એક અહીંયા અલગ વાત છે કે જે તમે વિડીયોમાં આ પથ્થર જુઓ છો, જે અલગ અલગ કલરફુલ પથ્થર છે, એ પણ કચ્છના નાના રણ કે મોટા રણ કોઈ પણ એમાં નાના મોટા ઘણા બધા બેટ આવેલા છે, પરંતુ આ એક મેડક બેટ જ એવો બેટ છે કે તે આવા અલગ અલગ કલરફુલ પથ્થર મળે છે। કારણ ખબર નહીં કેમ આ બેટમાં જ આવા અલગ અલગ પથ્થર મળે છે, પણ હું આ કચ્છના ઘણા બધા અલગ અલગ બેટમાં ફર્યો છું, કોઈ પણ જગ્યાએ આવા પથ્થર મળતા નથી। ઘણી બધી વાર એવી પણ વાતો સંભળાય છે કે આકાશમાંથી જ્યારે વર્ષો પહેલાં પ્લેન ઉડતા હતા કે હેલિકોપ્ટરમાં કોઈ જતા હતા તો નીચેથી આ બેટ એટલો બધો ચમકતો અલગ અલગ દેખાતો હતો મોતીથી, તો એના માટે સ્પેશિયલ એક વૈજ્ઞાનિકની ટીમ પણ અહીંયા સર્ચ કરવા માટે ઉતારી હતી। તો બસ આજના વિડીયોમાં આટલું જ। જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ।